બહાર કેમ અંધાર દેખાય છે? ચાલો જોઈએ, આપણે બધા જોઈએ. અરે હા, વાદળ તો જુઓ કેવા કાળા કાળા દેખાય છે. એ કેમ? હા, હવે તો ચોમાસાની ઋતુ શરૂ થવાની છે, બરાબર ને? એટલે વરસાદ આવશે. વરસાદ આવશે એટલે તો તમને વરસાદમાં રમવાની ખૂબ જ મજા આવશે, ખરું ને મારા મિત્રો? તમને ખબર છે, આપણે ચોમાસાની ઋતુમાં એક ગીત ગાઈએ છીએ, એ તમને બધાને પણ ખૂબ જ ગમે છે. એ ગીત કયું ગીત હશે કહો જોઈએ મને. આવે વરસાદ ડેબરીઓ પરસાદ, ઊની ઊની રોતલીને કારેલાનું શાક, ખાવું હોય તો ખા નહીતર પાછો જા. આ ગીત તમને બધા ગાવ છો ને? હા, સરસ. તો હવે જુઓ બાળકો, આજે હું તમને એક ચિત્ર બતાવીશ. એ ચિત્રની અંદર તમારા જેવા નાના નાના બાળકો વરસાદમાં રમી રહ્યા છે. તો તમને આ ચિત્ર જોવાની ખૂબ મજા આવશે. તો ચાલો જુઓ. જુઓ, અહીંયા એક ચિત્ર છે. ચિત્રમાં સૌથી ઉપર શું દેખાય છે? હા, કાળા કાળા વાદળ દેખાય છે. આ વાદળમાંથી ઝરમર ઝરમર વરસાદ પણ પડે છે. પછી તેની નીચે નાની નાની ટેકરીઓ છે. આ ટેકરી ઉપર શું બનાવેલું છે? સરસ ઘર બનાવેલા છે. હવે આ ઘરની આજુબાજુ આપણને કઈ લીલા રંગનું દેખાય છે, તો બોલો એ શું છે? ઝાડ અને નાના નાના ઘાસ દેખાય છે. પછી ભૂરા રંગનું શું દેખાય છે? એ નદી છે અને નદીમાં પાણી વહે છે. પછી સૌથી નીચે મને કઈ દેખાય છે, એ શું છે ખબર? કે જે જમીનમાં કૂદકા મારીને ચાલે છે, બોલો જોઈએ એ શું છે? હા, ડેકાભાઈ છે. આ ડેકાભાઈ આપણને ચોમાસાની ઋતુમાં ખૂબ જ જોવા મળે છે. હવે અહીં તમારા જેવા નાના બાળકો પણ છે, તેઓ વરસાદમાં રમતા રમતા નાય છે અને સાથે સાથે તેઓ વરસાદ મામાનું એક ગીત પણ ગાઈ રહ્યા છે. તો આપણે પણ તેની સાથે આ ગીત ગાઈએ. તો ચાલો આપણે બધા સાથે મળીને એ ગીત આપણે ગાઈએ. આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, વગડાવો વાજા, વગડાવો વાજા, પીપ 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 પામ પામ, પીપ 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 પામ પામ. મુશળધાર 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 મુશળધાર, વર્ષે પાણી ડાની ધાર, વર્ષે પાણી ડાની ધાર. ચલબલ ચલબલ છામ છામ, ચલબલ ચલબલ છામ છામ. રેલમ છેલ રેલમ છેલ, રેલમ છેલ રેલમ છેલ, નદી નારા રેલમ છેલ, નદી નારા રેલમ છેલ. સર 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 સામ સામ, સર 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 સામ સામ. આવો મેઘ રાજા, આવો મેઘ રાજા. તો બાળકો, તમને આ ગીત ગમ્યું કે ગાવાનું? સરસ. તો બાળકો, આ ગીતની અંદર તમને મજા આવે એવા ઘણા બધા શબ્દો હતા, તમને યાદ છે? તો હા, કહો જોઈએ મને. હા, મુશળધાર, પછી મેઘરાજા, સરસ. પછી બોલો, હા, પમ પમ, પછી રેલમ છે, પછી બીજું શું હતું? છલબલ છલબલ, પછી સર 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 સર. સરસ.
અને દાદા દાદીને સંભળાવવાના છે. તો બધા કેશો ને સરસ. હવે તો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. તો ચોમાસાની ઋતુમાં આપણે શું કરવાનું છે? કાગળમાંથી આપણે હોડી બનાવવાની છે અને હોડીને આપણે પાણીમાં તરતી મૂકવાની છે. તો તમે બધા પણ વરસાદ પડે ને ત્યારે કાગળમાંથી હોડી બનાવજો અને પાણીની અંદર તરતી મૂકજો. ખૂબ મજા આવશે, ખરું ને બાળ મિત્રો? તો હવે જ્યારે તમે હોડી પાણીમાં તરતી મૂકો છો ને ત્યારે આપણે ફરી એક ગીત ગાવાનું છે. તો ચાલો આપણે ગાઈએ. વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાની, મુજને મજા પડે રમવાની. વાદળ વાદળ વરસો પાણી, ઠંડક ઠંડક થાય મારે મન, ઠંડક ઠંડક થાય મારે મન, તાડક તાડક થાય મારે મન, તાડક તાડક થાય મારે મન. વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી, જાય વાસી ગરમીની રાણી, જાય વાસી ગરમીની રાણી. તો આ ગીત પણ તમને ગાવાની મજા આવી ને? હા, હવે તમારે આજે આપણે જે ગીતો ગાયા ને એ ગીતો તમે તમારા બાળ મિત્રોને ગાઈને સંભળાવવાના છો. સંભળાવશો ને? સરસ. હવે આપણે આજે જે વાદળનું ગીત ગાયું એ ગીતની અંદર પણ એવા સરસ મજાના શબ્દો હતા. કયા કયા હતા? વાદળ, પછી ઠંડક ઠંડક, પછી બીજા કયા શબ્દ હતા બોલો જોઈએ? તાડક તાડક, પછી બીજો કયો શબ્દ હતો? ગરમી. એવા શબ્દો હતા ને? આ શબ્દો પર તમારે મમ્મી પપ્પાને કહેવાના છે. કહેશો ને? સરસ. હવે ફરી પાછા આપણે મળીશું અને ચોમાસાની ઋતુના આપણે નવા નવા ગીતો ગાઈશું. તો ચાલો